પાલીતાણા બીઆરસી ભવન મુકામે દિવ્યાંગ કેમ્પ યોજાયો, જેમાં 132 જેટલા દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. આજરોજ પાલીતાણા બીઆરસી ભવન મુકામે પાલીતાણા ગારેધર અને જેસર તાલુકાના અંદાજીત 132 જેટલા દિવ્યાંગ બાળકોને સાધન વિતરણ કેમ્પ યોજાયો હતો, જેમાં એચઆઈવીઆઈ ટીબી એમઆરસીપી અને ઓએચ કેટેગરીના બાળકોને કાનના મશીન, ટ્રાયસિકલ, બ્રેલ કીટ, ઓટો સ્ટીક, રોલર, કેલિપર્સ, ઘોડી, સેન્સિવિટી કીટ, કૃત્રિમ હાથપગ જેવા બહુમૂલ્ય સાધનો સરકારશ્રી દ્વારા બાળકોને ડોક્ટરશ્રીના માર્ગદર્શનથી આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલીતાણા ગારેધર અને જેસરના આરપી શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી અને જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર તેમજ દેવેનભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને પાલીતાણા તાલુકાના સીઆરસી મિત્રો આચાર્યશ્રી અને પાલીતાણા બીઆરસી હાર્દિકભાઈ ગોહેલ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. કૃત્રિમ અંગ નિર્માણ નગર સે મેથિલેન્દ્ર મોરિયા પીએનડો અધિકારી આપકા ભાવનગર બ્લોક કે પાલી થાના બ્લોક મે હું ઓર યહાં પે એડી પૈસે સે યોજના કે અંતર્ગત જો બચ્ચોં કે લિયે પરીક્ષણ હુઆ થા વો ઉપકરણ બન કે આયે હુએ હૈં ઉનકા વિતરણ ચલ રહા હૈ. જો ભી સામાન જિસકે બચ્ચે કે લિયે આયા હો અગર વો સામાન ઉનકો યહાં પે દે દે. હાર્દિકભાઈ વિનોદભાઈ ગોહિલ આજે પાલીતાણા બીઆરસી ભવન મુકામે સાધન વિતરણ કેમ્પનો ગત 24/1/2018 રોજ અમે એમનું એસેસમેન્ટ કેમ્પ કરેલું. એટલે બાળકોની જે પગની જરૂરિયાત હોય કેલિપર્સની, તો એમને કેલિપર્સના માપ સાઇઝને એ બધું અમે લીધેલું અને આજના દિવસે આ બધા જ બાળકોને લગભગ અંદાજિત 21 લાખ રૂપિયાના સાધનો સરકારશ્રી તરફથી અમે એનાયત કરવા જઈ રહ્યા છીએ અને બાળકો અને વાલીઓમાં ખૂબ ખુશીનો માહોલ છે. હું ઉવેસી અબ્દુલભાઈ કાસમભાઈ, મારો છોકરો ઉવેસ નથી, જન્મજાતથી બેરો અને મૂંગો છે, એ સાંભળી નથી આપતો. આજ આપને સામે સામગ્રી મળી છે, જેના વિશે આપતી હતી. આ જે સર સામગ્રી મળે છે એમનો આભાર સરકારશ્રી અને બીઆરસી ભવન આઈડી વિભાગનો આભાર માનું છું. કિશન સોલંકી, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, પાલીતાણા.